થરાદ ખાતે આજે જીવદયા પ્રેમીઓ દ્વારા ગૌ માતાને ગૌવંશ ઉપર થતા અત્યાચાર રોકવા અને ગૌવંશ ઉપર અત્યાચાર આચરતા તત્વો સામે કડક પગલા ભરવાની માંગ સાથે શહેરમાં રેલી યોજવામાં આવી હતી. થરાદ પંથકમાં ગૌવંશ ઉપર ઘાતકી હુમલા થઈ રહ્યા છે. જો કે હિન્દુ ધર્મમાં ગાયનું સ્થાન પૂજનીય હોય, ગાય અને ગૌવંશ ઉપર થતા અત્યાચારોને લઈને લોકોની લાગણીને ભારે ઠેસ પહોંચી રહી છે. ત્યારે ગૌવંશનું રક્ષણ થાય અને તેમના ઉપર થતા અત્યાચાર અટકે તે માટે આજે થરાદ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરણી સેનાના અધ્યક્ષ અર્જુનસિંહ વાઘેલા, રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત, પથુભાઈ રાજપૂત ભારોલ, રાજવી ગજેન્દ્રશ્રી, કોંગ્રેસ અગ્રણી આંબાભાઈ સોલંકી, ક્રાંતિ સેના ગૌરક્ષક કમાન્ડર જલારામ, ગૌસેવા યુવક મંડળ સહિતના વિવિધ સંગઠનો અને મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા અને નાયબ કલેક્ટર શ્રીને ગૌવંશની રક્ષા માટે આવેદનપત્ર પાઠવીને ગૌવંશ ઉપર અત્યાચાર ગુજારતા તત્વો સામે કડક પગલા ભરવાની માંગ કરી હતી. જો કે બે દિવસ અગાઉ વડોદર ગામે એક ગાય અને બે વાછરડા વીજ કરંટથી મોત થયા હતા. એ મામલે બે આરોપી સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હોય તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી. રાજેશ જોશી, સંપૂર્ણ ન્યૂઝ, થરાદ. થરાદ તાલુકામાં છેલ્લા એક માસથી